Animal Awards. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રામનગર વિસ્તારમાં ચકચારી લૂંટફીત મર્ડરનો બનાવ બનતા હાહાકાર મચી જવા પામ્યો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ચકચારી લૂંટ વિથ મર્ડર રામનગર વિસ્તારમાં રહેતા ભાટી વિક્રમસિંહ અને તેમના પત્ની મનહરબા ભાટીની હત્યા કરી પોલીસની અલગ અલગ ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી. તેમની પુત્ર પરિવારના પુત્ર વધુ સહિત પૌત્ર જ નીકળે આરોપી. 83 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત. સમગ્ર કાવતરા તેમની પુત્ર વધુ મિત્તલના નિવેદન પર તપાસ કરવામાં આવી. સાસુ સસરાને મારી નાખવા 10 લાખની સોપારી આપવામાં આવી. ડબલ મર્ડર આ આરોપીઓ સુધી પોલીસને સફળતા મળી છે કે એ દિશામાં તપાસ કરી હતી. આરોપીઓ પાસેથી શું બહાર આવ્યું? હિંમતનગરના સાબરકાંઠાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામનગર સોસાયટીમાં 30 તારીખના રોજ દિવસ દરમિયાન 2 અજાણ્યા માણસો આવીને રિટાયર્ડ પોલીસ કર્મચારી તથા તેમની પત્નીનું ખૂન કરવામાં આવેલું. આ કામે પોલીસે જે તે સમયે જ સ્થળ ઉપર પહોંચીને સ્થળ કોર્ડન કરીને પોતાની કાયદાકીય કાર્યવાહી ચાલુ કરેલી અને એ કામે ફરિયાદ લેવામાં આવેલી. સ્થળ જોતા પોલીસને થોડું શંકા પ્રેરેવા લીડ્સ મળેલા, એ આધારે પોલીસે પૂછપરછ ચાલુ કરેલી. તો આ જે મરણ જનાર છે એમના પુત્ર વધુ અલગ અલગ નિવેદનો અલગ અલગ જવાબો આપતા હતા, એટલે એ આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે વધુ તપાસ ચાલુ રાખેલી. અને એમાં જે પુત્ર વધુ છે એ એક સમયે તૂટી ગયેલા અને એમણે જણાવેલું કે આ જે પણ મરણ ગયા છે એમાં એમનો રોલ છે. એ આધારે પૂછપરછ કરતાં ખબર પડી કે આ બનાવ બન્યો છે, એટલે 3 અલગ અલગ ટીમો બનાવેલી. જે ત્રણેય ટીમોએ થઈને એક ટીમે જે આ મરણ જનાર બેન છે એમની પાસેથી જે થેલો લઈ ગયા હતા રોકડા રૂપિયા ભરેલો, એ અને એમના ચશ્મા એમાં હતા થેલામાં અને એમનો સોનાનો દોરો હતો, એ એક ટીમ જે LCBના PSI DC પરમાર હતા એમણે આ જે આરોપી છે ખેત અતુલકુમાર પટેલ એમને પકડ્યો ત્યારે મળી આવેલો. બીજી ટીમ અમારી જે TJ દેસાઈ સાહેબની હતી એ ડિવિઝન PSIની, એમણે અહીંયા જે જગ્યાએ બીજા પૈસાને એ મૂકેલા એ રિકવર કરેલા એમાં 28,80,000 રોકડા હતા અને 34.760 ગ્રામ સોનું હતું. એ બીજી જગ્યાએથી થયું. અને વધુ આ બેન્ડની પૂછપરછ કરતાં ત્રીજી ટીમ અમારા જે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર છે એ આ ગુનામાં વપરાયેલું જે હથિયાર હતું એટલે કે ચાકુ એ તથા જે સોનાના દાગીના હતું એ રિકવર કરેલો. એમ કરીને કુલ 3 ટીમ થઈને 30,30,000 રોકડા અને 83,85,000 રૂપિયાનું સોનું રિકવર કરેલું છે. અને આ ગુનામાં હાલ સુધી કુલ 3 પુખ્તવયના આરોપી અને 1 કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એને અટક કરવામાં આવેલ છે. હેત છે કે વિપુલ છે, બંને કોઈ અગાઉ ગુનામાં કોઈ સંડોવાયેલા કરેલા? એ હજુ સુધી એની તપાસ થઈ નથી, પણ એ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એની ચોક્કસપણે તપાસ થશે. હત્યા કઈ રીતે કરવામાં આવી હતી અને આજે પૈસા રોકડ હતી ને સોનું ચાંદી હતું એ કઈ રીતે સંતાડી હતું, ક્યાંથી મળી આવ્યું? જે હત્યા છે એ આરોપી જે મરણ જનાર નિવૃત્ત કર્મચારી છે એમના ઉપર પહેલાં હુમલો કરવામાં આવેલો અને એમના ગળામાં તીક્ષ્ણ ઘા મારવામાં આવેલો. ત્યારબાદ એટલે એ જ રૂમમાં એમના પત્ની હતા, ધર્મપત્ની, એમને પણ ગળાના ભાગે ઈજા કરીને એમની હત્યા કરવામાં આવેલી. ઘટના જે બની એના પહેલાં કેટલા સમય સુધીમાં આ નિયોજિત કરવામાં આવ્યું હતું આ કાવતરું આખું? અત્યારે હાલના સંજોગો પ્રમાણે આ જે બનાવ બન્યો એના 10 થી 20 દિવસ પહેલાં સુધીમાં આ કાવતરું અથવા પ્રયોજન કરવામાં આવ્યું. પ્રયોજન કેવી રીતે પૂર્ણ થયું?
જે મરણ જનાર છે એને એમના પત્ની આ પુત્રવધુ અને એમના પુત્ર તથા પુત્ર સાથે રહેતા હતા. પરિવારમાં નાના મોટા ઝઘડા થતા હતા, પુત્રવધુ અને પુત્ર સાથે તકરાર થતા હતા, એમને માનસિકને ત્રાસ આપવામાં આવતો હતો એવું જણાવે છે અત્યારે. એટલે થાકી ગયેલા એ અને એમણે આ જે આરોપી છે હેત એનો એમના પુત્ર દ્વારા સંપર્ક થયેલો અને એ વખતે પછી કંટાળીને એવું નક્કી કરેલું કે ભાઈ આ એમને મારી નાખવા છે, એટલે શાંતિ થઈ ગયા છે. કેટલી રકમમાં સોદો કર્યો? એમણે 10 લાખ રૂપિયામાં આ મારી નાખવાનું નક્કી કર્યું. હેત અને પેલું સગીર કેટલા સમયથી કનેક્ટેડ હતા? કઈ ફેમિલી રિલેશન હતા એ લોકોના? ના, આરોપી અને જે સગીર છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એને કોઈ ફેમિલી રિલેશન નથી. ઘટનાસ્થળ ઉપર કઈ કાર લઈને આવ્યા છે? ઘટનાસ્થળ ઉપર ફરિયાદીની પોતાની કાર છે એ જ. ત્યારબાદ મોદી ગ્રાઉન્ડ ખાતે શું રોલ હતો સાહેબ આરોપીનો? એ હાલના સંજોગમાં એ તપાસ ચાલુ છે. સાહેબ આ કોર્ટમાં ક્યારે રજૂ કરવામાં આવશે આરોપીઓની અને વધુ તપાસ માટે કેટલા દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે? અત્યારે હાલ જે કાયદાકીય જોગવાઈ છે એ પ્રમાણે એ સમયમર્યાદાની અંદર રજૂ કરવામાં આવશે અને વધુમાં વધુ દિવસોના રિમાન્ડ મળે અને સંપૂર્ણ તપાસ વ્યવસ્થિત થાય એ પ્રમાણેના બધા વધુ દિવસોના રિમાન્ડ મેળવવામાં આવશે. બે માણસો દ્વારા હત્યાનું કાવતરું કરાવ્યું હતું. આ બાબતે પોલીસને જાણ થતાં 3 ટીમો બનાવવામાં આવી. આરોપી હેત પટેલ અને વિપુલસિંહ નામના આરોપીને પૈસા અને મુદ્દાવાલ સાથે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા અને તેની સામે 30,20,000 રૂપિયાનો સોનાનો મુદ્દાવાલ મળી આવ્યો. હિંમતનગર પોલીસે આગળની તપાસ અને કાર્યવાહી શરૂ કરી હતી. હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ.